નાના બરસલે જા કાકી. અરે જરા કચ્છે બરાબર ખા, પેટ ભરીને ખાજે. હા આવ બેટા, બસ થોડુંક ખાઈ. બસ લજ્જા વહુ. આલે લે લે, બેસ બેસ. તે મોટી બા સામે કબૂલ કર્યું હતું ને કે તું મોટી બાની બધી જ આજ્ઞાનું પાલન કરીશ, નહીં? બેસ બેસ. હજી ઊભી શું છે? બેસ ને. લજ્જા વહુ. સોરી સોરી. હા મોટી બા, સોરી સોરી, મને માફ કરી દેજે. હા જો, હું જે પણ કઈ બોલી ને એ બધું જ તું ભૂલી જા. હા આજે તો પગ ફેરો કરવાનો દિવસ છે, એટલે તું તો તારા પિયર જઈશ ને. અને રસ્તામાં શું આવે છે? પોલીસ સ્ટેશન. અરે તું તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દઈશ. મારા કાકી સાસુ મારા પર ખૂબ જ ત્રાસ કરે છે, ખૂબ જ મેણા ટોણા મારે છે, મને તો બહુ બીક લાગે છે. હા અને પછી જઈને તારા પપ્પાને નહીં કહેતી, અને પેલી તારી ચક્કી ફઈને તો એક શબ્દ પણ નહીં કહેતી. આ હું નહીં કરતી. હા તને મારા સમ છે, નહીતર પાછા છે ને તારા પપ્પા તને અહીંયા પાછી નહીં મોકલે. મન, આ તો મારું ઘર નથી, તું ભૂલો પડ્યો કે શું? સ્વરા, હજુ આપણે તારા ઘર પાસે નથી આવ્યા. આ મોહિનીનું ઘર છે. સોરી સ્વરા, પણ હું આઈ એમ સોરી, પણ હું મોહિની વગર નથી રહી શકતો. મને બહુ જ તકલીફ થઈ રહી છે, અને હવે મારાથી આ સહન નથી થઈ રહ્યું, અને એનાથી દૂર રહેવું હવે મારાથી સહન નહીં થાય. આઈ ડોન્ટ નો કે આ બધું તું કેવી રીતે સહન કરી રહી છે. કદાચ તને કોઈ સાથે પ્રેમ નથી થયો એટલે, પણ મારાથી હવે આ બધું સહન નથી થતું. હું અંદરથી તૂટી ગયો છું સા, જ્યારથી મને ખબર પડી છે કે અમદાવાદ પાછી આવી ગઈ છે, ત્યારથી બસ મને એક જ વિચાર આવે છે કે હું કંઈ પણ કરીને મોહિનીને મળી લઉં. મારે બસ એને જોવી છે, કેમ છે, એ ઠીક તો છે ને? અને આ બધું જાણીશ નહીં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે સ્વરા. હમણાં તો રિંગ વાગતી હતી, અચાનક ફોન બંધ કેમ થઈ ગયો? સોમનાથ, લે શરબત, લે લે શરબત, લે. અરે ભાઈ, અમારો આ સોમનાથ બહુ સરસ શરબત બનાવે છે. હા, તારું એમ કેવું છે કે તું અને મોહિની ઓનલાઈન ફ્રેન્ડ છો, રાઈટ? હા. તો તમે રેગ્યુલર કોન્ટેક્ટમાં રહેતા નથી? દોડા દોડી મારા
લગ્નની દોડાદોડીમાં સમય જ ન મળ્યો અને એટલે અમારી વાત પણ ન થઈ શકી. તો મને એમ થયું કે આજે એને હું રૂબરૂ જ મળી લઉં એટલે જ હું અહીંયા ઘરે આવી હતી. એ લગ્ન હોય એટલે દોડધામ તો રહેવાનું, એટલે જ તને ખબર નથી કે મોહિની હવે અહીંયા નથી રહેતી. પરસો બહુ થાય છે નઈ ઋષિ નાગ ને. એટલે તું ને મોહિની ફ્રેન્ડ છો રાઈટ? નહીં આ તો શું છે કે તમે ક્યારે આ ઘરમાં જોઈ નહીં તને એટલે આટલી બધી બહેનપણીઓ ઘરે આવે એટલા માટે. બાકી બીજું કઈ? હા એટલે હું અને મોહિની ઓનલાઈન ફ્રેન્ડ્સ છીએ અને હજુ સુધી અમે એકબીજાને રૂબરૂ નથી મળ્યા. મેં એને મારા લગ્નમાં આવવાનું કહ્યું હતું પણ એ આવી નથી. તો મને એમ થયું કે લાવને હું જ અહીંયા આવીને એને રૂબરૂ મળી લઉં. બરાબર થયું હતું ને? મારું દિલ કહે છે કે મોહિની અહીંયા જ ક્યાંક છે, મારી આસપાસ જ છે. તમે બધા આટલા ડરેલા કેમ છો? એટલે ડરેલા એટલે સ્વરા તું આમ એકદમ ગુમસુમ દેખાઈ રહી છે અને આવીને અહીંયા ચૂપચાપ બેસી ગઈ. એટલે તને જોઈને અમે બધા ચિંતામાં પડી ગયા છીએ. હા પણ મને હમણાં ભૂખ નથી એટલે હું આટલું જ ખાઈશ, વધારે નહીં. બેટા લે આ તારું ફેવરિટ પર્સ અને આ તારો ગમતો ડ્રેસ, અહીંયા જ રહી ગયો, જાય ને ત્યારે લેતી જજે. અને હા, બીજા બધા ડ્રેસ અહીંયા ભલે રહે, તું ગમે ત્યારે અહીંયા આવે ત્યારે પહેરવા જોઈશે ને. વીણા ભોજક કાકા એટલે કે જોશી કાકા આવ્યા છે સ્વરાને મળવા માટે, હકીકતમાં તો ચોકસાઈ કરવા માટે કે બધું ઠીક છે કે નહીં. પેલા દિવસે લજ્જા કાકી અને ચતીપોઈએ બૂમબૂમ કરીને ઘર માથે લીધું હતું ને. કે શોધ મને આ વાંચ્યા પછી પણ તને એવું નથી લાગતું કે મોહિની અહીંયા જ ક્યાંક છે અને આપણે એને શોધવી જોઈએ? ના, નક્કી જ કોઈ ગડબડ છે. કાં તો આ મેસેજ ખોટો છે કે પછી મોહિનીના પપ્પાએ જે સરનામું આપ્યું છે એ સરનામું ખોટું છે. કારણ કે મોહિની એક જ સાથે બે સ્થળે કઈ રીતે હોઈ શકે? મને કહી દઉં કે તો જ કદાચ એ સત્યનો સ્વીકાર કરશે. આ ભ્રમમાંથી મનને જલ્દીમાં જલ્દી બહાર કાઢવો જ પડશે. હવે સમજાયું તને? અને મારું મન કહે છે કે આસપાસ જ છે ક્યાં, એની હાજરીનો મને અનુભવ થાય છે. મારે એને શોધવી જ પડશે. મને લાગે છે કે આમ અચાનક જ એ ક્યાંક મને આસપાસમાં મળી જશે.